પાંડેસરાના પુનિતનગર સોસાયટીના કોમન પ્લોટમાંથી સુરત મનપાના કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની લાઇનના રૂપિયા 1.5 લાખની મત્તાના પાઇપ તસ્કરો ચોરી ગયા હતા. ચોરીની આ ઘટનામાં ટ્રેક્ટર ચાલક પાઇપ લઈ જતા સીસીટીવીમાં કેદ થઈ જતા તેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરાના ભેસ્તાન રોડની પુનિતનગર સોસાયટીના આંતરિક રસ્તામાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. મનપાએ તેનો કોન્ટ્રાક્ટ અશરફ ખાન હમીદ ખાન પઠાણને આપ્યો હતો અને સોસાયટીના આંતરિક રસ્તાનું ખોદકામ કરી મોટાભાગની પાઇપલાઇન નાખી દેવામાં આવી હતી, પરંતુ થોડું કામ બાકી હોવાથી પાણીની લાઇનના પાઇપ પુનિતનગર સોસાયટીના કોમન પ્લોટમાં રાખવામાં આવ્યા હતા. મારું નામ અક્ષર ખાન હમીદ ખાન પઠાણ. જી, શું ઘટના બની હતી? હું સુરત મ્યુનિસિપલ લાયસન્સ નંબર કોન્ટ્રાક્ટર છું અને મને આ પુનિતનગર સોસાયટીનું બમરોલી વિસ્તારનું પાંડેસરા પોલીસની હદમાં કામ મળ્યું હતું. એ કામના હિસાબે અમે 2 મહિનાથી કામ કરતા હતા, પરંતુ અમારું 5 દિવસથી કામ બંધ હતું. જોડાણનું કામ હોવાથી, માણસો નહીં હોવાથી અમારું કામ બંધ હતું. તે દરમિયાન અમે અમારા પાઇપ પર રોજ વોચ કરતા હતા, કેમ કે અમને ખબર પડી હતી કે અગાઉ બી ઘણા કોન્ટ્રાક્ટરના પાઇપ ચોરી થયા છે. એ હિસાબે અમે આજુબાજુના બધા દુકાનવાળાઓને અને સોસાયટીના તમામ સભ્યોને કીધો હતું કે અમારા પાઇપ પર ધ્યાન આપજો. તે દરમિયાન અમને અચાનક સવારે 28 તારીખે 11 વાગે અમને સોસાયટીમાં દુકાનદારનો ફોન આવ્યો કે ભાઈ સવારે તમારા પાઇપ અહીંયાથી ગાયબ થયા છે. એટલે અમે તરત તાત્કાલિક ત્યાં દોડીને તપાસ કરી તો અમારા પાઇપ ચોરાઈ ગયા હતા અને અમે સીસીટીવી ફૂટેજ બધું ચેક કરાવ્યું. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તમને માલુમ પડેલ કે ટ્રેક્ટરો સવારમાં 6 થી 6:30 વચ્ચે આવીને પાઇપ ત્યાં ભરી ગયો છે. આશરે કેટલાની ચોરી રહી છે? મારા 15ની આસપાસ પાઇપ ગયા છે, તો અંદાજિત 1,05,000ની આસપાસની મારી પાઇપોની ચોરી થઈ છે. અને જોવા જઈએ તો કરોડો રૂપિયાની આ ચોરી છે, કેમ કે આ ટ્રેક્ટરોએ મારા સામે 13 ફેરાવ તો કબૂલ કર્યા છે. અને આ ચોરીની પાછળ એક પપ્પુ નામનો વ્યક્તિ છે, જે પાંડેસરામાં જ રહી છે અને અમારે એક લાયસન્સ નંબર કોન્ટ્રાક્ટરની અંડરમાં વર્ષો પહેલાં કામ કરી ચૂકેલો છે. જી, આ પોલીસ દ્વારા કેવી રીતે કાર્યવાહી કરવામાં આવી? પોલીસે સરાહનીય કામગીરી કરી છે. 1 જ દિવસમાં ચોરોને પકડી પાડ્યા છે. હાલમાં ટ્રેક્ટર ચાલક પકડાઈ ગયો છે અને આગળ જેટલી બી ચોરીઓ થઈ છે તેની એ લોકો વ્યવસ્થિત તપાસ કરી રહ્યા છે. ચોરો માલ લઈને કામ ઇચ્છતા હતા અને એ લોકોના માલ જે આવ્યું છે અમારું એની માહિતી મહાનગરપાલિકામાંથી કોણ આપતો હતું તેની તપાસ સરાહનીય રીતે પોલીસ હાલમાં કરી રહી છે. દરમિયાન અઠવાડિયા અગાઉ રૂપિયા 1.5 લાખની મત્તાના પાઇપ અચાનક જ ગાયબ થઈ ગયા હતા, જેની જાણ સોસાયટીના પ્રમુખે કોન્ટ્રાક્ટર અશરફ ખાનને જાણ કરી હતી, જેથી તેઓ તુરંત દોડી ગયા હતા અને તપાસ કરતા સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં એક ટ્રેક્ટરમાં પાઇપ ભરીને લઈ જતા નજરે પડ્યા હતા, જેથી આ અંગે કોન્ટ્રાક્ટરે પાંડેસરા પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ તોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ સુરત.